વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે થંબનેલ જોઈ લીધી હશે કે જુલાઈ 2024માં ધનુરાશુના આ વિડીયોમાં હું શું જાણકારી આપવા જઈ રહ્યો છું. જે હા, તમે બરોબર જ જોયું છે કે કેટલો પણ સંઘર્ષ કર્યો હોય, જીવન પુરુષાર્થથી ભરેલું હોય, પરંતુ જુલાઈમાં પાછો પલટવાનો છે. એટલે કે જુલાઈમાં કંઈક તો મોટું જરૂર થશે. હવે આ કેવી રીતે થશે, કેમ થશે, તો જરા ધ્યાનથી સાંભળો. તમારી કુંડળીમાં શનિ તમારા સહદૂર ભાવ પર બિરાજમાન છે. હવે તેમની દ્રષ્ટિ પંચમ ભાવ પર થઈ રહી છે, જે પ્રેમ અને વિદ્યાનું ભાવ છે. તેમની સપ્તમ દ્રષ્ટિ ભાગ્ય પર થઈ રહી છે, જે પરદેશ ગમન પ્રવાસનું સહ્યા સુખનું ભાવ છે. હવે તો તમે સ્વયં જ સમજી શકો કે તે ભાવ સંબંધિત કોઈ પણ સમસ્યા થઈ રહી હતી તો શનિ ત્યાં ચિંતા કરાવી રહ્યા હતા. તો હવે શનિ 30 જૂનથી વક્રી થઈ જશે, તો આપમેળે જ સંબંધ થઈ જશે. અને ઉપરથી જુલાઈમાં છઠ્ઠા ભાવમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે, તો કંઈક મોટું તો થવાનું જ છે. હવે આ કેવી રીતે થશે, શું શું લાભ મળશે, જુલાઈ મહિનામાં શું સંભાવનાઓ બની રહી છે, તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યો છું. મિત્રો, જુલાઈનો મહિનો કેવો રહેશે તે જણાવતા પહેલાં હું એક વાત અવશ્ય કહેવા માગું છું. મિત્રો, જીવનમાં ક્યારેય મનુષ્યની પોતાની ચાલ હોતી નથી, તે ગ્રહોની અનુસાર વ્યવસ્થ થઈને ચાલે છે. અને ગ્રહ છે તે પૂર્વમાં કોઈ કરેલા કર્મ અનુસાર સારું અને ખરાબ ફળ આપે છે. જીવનમાં આપણે જે પણ કાર્ય કરીએ છીએ, લાભ હાનિ, જીવન મરણ, જય પરાજય, માન અપમાન, ત્યાં સુધી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ આદિ પ્રકૃતિનું પૂરું સંચાલન ગ્રહ પર જ આધારિત છે. એટલા માટે તમે સારું કર્મ કરશો અને સકારાત્મક થઈને ચાલતા રહેશો તો ગ્રહ પણ તમને સાથ આપે છે. તો ચાલો જાણીએ કે જુલાઈ 2024નું ધનુરાશિ માટેનો સમય કેવો રહેવાનો છે. ધનુરાશિ ફળ 2024 અનુસાર જુલાઈનો મહિનો ધન સંપત્તિ પરિવારમાં ખુશીઓ લઈને આવી રહ્યો છે. આ મહિનામાં તમને ક્યાંકથી અતિરિક્ત આવડ પ્રાપ્ત થશે, વ્યાપારમાં વિશેષ લાભ પ્રાપ્તિના યોગ બનશે, સ્થાયી સંપત્તિમાં વૃદ્ધિ થશે. 1 જુલાઈથી લઈને 31 જુલાઈ વચ્ચેનો સમય સ્થાન પરિવર્તનનો છે, સંભાવનાઓનો છે, બદલાવનો છે. અન્ય રાજ્ય શહેર ત્યાં સુધી કે તમે વિદેશમાં પણ જઈ શકો છો. મિત્રો, જુલાઈ મહિનામાં વિવાહિત જાતકો માટે ખુશખબરી એ હશે કે તમારો સંબંધ સુમેળથી ભરેલો હશે. માતા પિતા તેમજ પુત્રો સાથે સંબંધ સારા થશે, ત્યાં સુધી કે જુલાઈમાં સાસરિયા પક્ષ તરફથી, મોસાળ પક્ષ તરફથી પણ સંબંધ ખૂબ જ સારા રહેવાના છે. તમને ત્યાંથી પણ કોઈ મોટો લાભ મળી શકે છે. ધનુરાશિવાળાઓ, કરિયરની દૃષ્ટિએ જોઈએ તો જુલાઈના મહિનામાં તમે કામકાજને આજની જગ્યાએ કાલ પર ટાળવાની આદતને બદલો છો તો તમે અપ્રત્યાશિત લાભ અને ધન મેળવવાની સંભાવનાઓને 100% વધારી દો છો. શુક્ર ગ્રહ 6 જુલાઈથી કર્ક રાશિમાં પહોંચશે, તો તેના લીધે તમને કાર્યક્ષેત્રમાં નવી ઓળખાણ, પુરસ્કાર, ત્યાં સુધી કે તમને કોઈ વિશેષ અધિકાર પણ પ્રાપ્ત થશે. તમે વ્યાપારની નવી દિશામાં ઉન્નતિ કરવામાં સફળ રહેશો. જો તમે કોઈ બિઝનેસમાં છો, યાત્રા કરી રહ્યા છો, તમારો પ્રવાસ છે, તો યાત્રા સફળ રહેશે. કારણ કે 7 જુલાઈથી લઈને 21 જુલાઈની વચ્ચે કંઈક મોટા મોટા સોદાઓ પણ થઈ શકે છે. જ્યાં પણ ભાગીદારીના સંબંધિત કોઈ કાર્ય હોય, પૂંજીને વધારવા માટે લીધેલો મોટો નિર્ણય હોય, ઋણ અથવા પદોના સોદાના વિષયમાં હોય, તો આ અવધિમાં વચ્ચે કંઈક મોટું થઈ શકે છે. અથવા તો તમે એમ માનીને ચાલી શકો છો કે તમારા અધિકાર ક્ષેત્રમાં વિશેષ ધન પ્રાપ્તિની સંભાવનાઓ બની રહી છે. કારણ કે જ્યારે જ્યારે આકસ્મિક ધનલાભના ભાવમાં લક્ષ્મીનારાયણ યોગ બને છે, તો તે આકસ્મિક પદોન્નતિ, આકસ્મિક ધનલાભ, વ્યાપાર દ્વારા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવે છે. મિત્રો, લક્ષ્મીનારાયણ યોગવાળો વ્યક્તિ ધન ઐશ્વર્યની સાથે પ્રતાપી શાસક બની જાય છે. રાજ્યના ઉચ્ચ પ્રભાવશાળી નેતાઓ, મંત્રીઓને, અધિકારીઓને લાભ પ્રાપ્ત થાય છે. કાયના દ્વારા તમને લાભ મળે છે, એના માધ્યમથી શુભતા મળે છે. વ્યવસાયમાં ભાગીદારીની મદદથી તમારી વ્યવસાયમાં ઉન્નતિ થાય છે. સરકારી ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો સંબંધ રાખીને તમે પોતાના વ્યાપારને નવી દિશા તરફ લઈ જવામાં સફળ થાઓ છો. જો તમે કોઈપણ પ્રકારનું કર્જ લેવા માંગતા હતા અથવા કર્જમાંથી મુક્ત થવા માંગતા હતા, તો તે દિશાના પ્રયાસ સાર્થક થાય છે.
એટલે કે જુલાઈનો મહિનો તમારા જીવનમાં ચાલી રહેલી હેરાન ગતિઓમાંથી મુક્ત થવાનો છે. મિત્રો, જુલાઈમાં દ્વિતીયશનું પરિવર્તન થઈ રહ્યું છે અને જ્યારે પણ આ પરિવર્તન થાય છે ને તો વ્યક્તિ સહજ પરિશ્રમ વિના ધન પ્રાપ્ત કરે છે. તેમને સંસ્થા તરફથી, કંપની તરફથી સહજ રૂપે લાભ મળે છે. વ્યક્તિ પોતાની જાત મહેનત પર જ લાભ પ્રાપ્ત કરી લે છે. તમને પદ સંબંધિત વિવાદોમાંથી લાભ આપે છે. તમારા ઘરમાં ક્લેશ હોય તો તે તેમાંથી મુક્તિ આપે છે. ધનુરાશિવાળો, જુલાઈ મહિનામાં 3 ઘટનાઓ તમારા જીવનમાં પરિવર્તનનું કારણ બનશે. પહેલી ઘટના, તમારી ફેક્ટરી, વ્યવસાય, ઉદ્યોગમાં તમે ખોટા ખર્ચાથી ચિંતિત હતા. વારંવાર બાધા આવી રહી હતી તો આ બાધા લક્ષ્મીનારાયણ યોગના લીધે બાધામાંથી મુક્તિ મળશે. જો તમારા લગ્નમાં બાધા આવી રહી હતી અથવા તો તમે એમ સમજો કે તમે પ્રિયતમની નજીક પહોંચવા માંગતા હતા તો તેમના માટે પણ ઉચિત સમાધાન મળશે. કારણ કે જુલાઈ મહિનામાં પ્રેમ તમારી જિંદગીમાં મોટી ભૂમિકા લઈને આવી રહ્યો છે. આ મહિનામાં તમને જૂના પ્રેમથી પણ જબરજસ્ત પ્રેમ મળે છે. જો તમે લગ્ન માટે તૈયાર છો તો આ સમય તમને ઉચિત સાથી પણ પ્રાપ્ત થાય છે. કારણ કે જુલાઈ મહિનામાં તમારી કલ્પનાઓ, તમારી આશાઓ હવે હકીકતમાં બદલતી નજર આવશે અને તમે આ મહિને તેનો અનુભવ પણ કરી શકશો. ત્રીજી સૌથી મોટી ઘટના, જુલાઈ મહિનામાં બિઝનેસ કરનારને વ્યાપારમાં કરેલા નિવેશમાંથી લાભ મેળવવાના રૂપમાં પ્રાપ્ત થશે. મને તો ત્યાં સુધી લાગે છે કે નોકરીમાં પરિવર્તન પણ થઈ શકે છે. કારણ કે 16 જુલાઈથી સૂર્યગ્રહ પણ કર્ક રાશિમાં પહોંચે છે, જે તમારા હાથમાં વિશ્વાસનો સંચાર પેદા કરશે અને જુલાઈ મહિનામાં વ્યાપારિક મેલજોળના પેમાના પર તમારા વિશાળકાળ થશે. તમારા માટે કોઈ સારા વ્યક્તિનું તમને સમર્થન પ્રાપ્ત થશે અને જો તમે વિદેશમાં છો, કોઈ ઠંડા પ્રદેશમાં રહો છો તો 13 જુલાઈથી 27 જુલાઈના સમયમાં તમને ખૂબ મોટો લાભ આપશે. મિત્રો, દરેક વ્યક્તિની કુંડળીમાં સારા અને ખરાબ યોગો હોય છે. જ્યોતિષના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ ઉપર પહોંચાડી દે છે, તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો, જીવનમાં આગળ વધો. ધનુરાશિ પર જુલાઈ 2024 માટલું. જય ગુરુદત્ત, જય ગિરનારી.